गुजरात में
પંચાયતની માળખું છે નક્કી કરવામાં આવ્યું ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજ્ય એટલે એને આપણે ગ્રામીણ સ્વશાસન પણ કહી શકીએ અને નગરપાલિકા અને મહાનગરપાલિકા જે છે એને આપણે શહેરી સ્વશાસન કહીએ છીએ તો આ જે પંચાયતી રાજનું માળખું ક્યાંથી અમલમાં આવ્યું તો 1 એપ્રિલ 1963 થી ક્યાંથી અમલમાં આવ્યું 1 એપ્રિલ 1963 થી પંચાયતી રાજનો અમલ કરવામાં આવ્યો ખાસિયત રાખવાનું હવે આપણે જોઈએ કે રાજ્ય સરકારની રચના કઈ રીતના થઈ અને એ શું ભૂમિકા ભજવે છે તો કે 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે राज्य तो विशेष राज्य नो दरजो आपणे राष्ट्र राज्य कक्षा संवाई सरकार कहीए छीए राज्य कक्षा वहीवट करती सरकार ने राज्य सरकार कहेवाय देश लेवल वहीवट करती हुई सरकार केन्द्र सरकार अथवा संघ सरकार कही राष्ट्र कक्षा सरकार काम करे राज्य सरकार तरीके ओळखवामां आवे હવે આપણે જે વિધાન પરિષદ જો પહેલું યાદ રાખવાનું 28 રાજ્ય 9 કેન્દ્ર શાસિત પ્રદેશ ભારત દેશમાં એમાં દિલ્હી અને જમ્મુ કાશ્મીર જે છે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવેલો છે 9 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેની ઉપર કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર એમાં એમ કે છે કે રાજ્ય સરકાર હોય નહીં એનો તમામ પ્રકારનો વહીવટ ક્યાંથી થતો હોય કેન્દ્રથી થતો હોય આપણું એમ કે છે કે કેન્દ્ર ક્યાં આવેલું ભારત દેશનું દિલ્હીમાં ગુજરાત રાજ્યનું વિધાન પરિષદ કહેવામાં આવે છે ખાસિયત રાખવાનું રાજ્યની ધારાસભા દરેક રાજ્યમાં ધારાસભા હોય છે એનું જે ઉપલું ગૃહ એ વિધાન પરિષદ અને નીચલું ગૃહ છે એ વિધાન સભા દરેક રાજ્યમાં વિધાનસભા હોય દરેક રાજ્યમાં ધારાસભા તો હોય જ છે એના પાછળ બે ગ્રુપ વિધાન પરિષદ અને વિધાનસભા એમાં એમ કે છે કે બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ આ જે રાજ્ય છે એમાં વિધાન પરિષદ છે આખું ગુજરાત રાજ્ય છે એમાં વિધાન પરિષદ નથી ખાલી શું છે વિધાનસભા છે ધારાસભા હોય એટલે આવી ગયું બધું પણ ખાસિયત રાખવાનું રાજ્યની જે ધારાસભા છે એના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે ક્યાં ક્યાં રાજ્યમાં વિધાન પરિષદ છે આટલા જ રાજ્યમાં બીજા એક રાજ્યમાં વિધાન પરિષદ નથી બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ આટલામાં શું છે તો કે વિધાન પરિષદ છે બાકી આપણા ગુજરાતમાં વિધાન પરિષદ નથી બીજા એક રાજ્યમાં જો કે વિધાન પરિષદ નથી વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે જો વિધાન પરિષદના જે સભ્યો હોય છે એની પસંદગી કઈ રીતના કરવામાં આવે છે તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા એના જે સભ્યો હોય છે તે અને શિક્ષકોનું જે મતદાન મંડળ જે હોય છે એના દ્વારા વિધાન પરિષદના જે સભ્ય હોય છે એની પસંદગી કરવામાં આવે છે ખાસ યાદ રાખો કેટલી ઉંમર હોવી જોઈએ 30 વર્ષથી વધુ 30 વર્ષથી ઓછી ઉંમર હોય તે વિધાન પરિષદના સભ્ય તરીકે ઓળે નહીં ભારતનો જ નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે જો વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે આ સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય સરકાર નક્કી કરે છે પણ આ જે વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ છે પણ બધા રાજ્યમાં વિધાન પરિષદ જે છે રાખવી કે રાખવી એ પોતપોતાના રાજ્ય ઉપર આધાર છે જો એમ કે જરૂર ન હોય તો વિધાન પરિષદ જે છે એની એમ કે રાખવી જરૂરી હોતી નથી બરાબર
ખાસિયાત રાખવાનું કે વિધાન પરિષદના નાગરિક એનો જે સભ્ય છે એની પસંદગી કોણ કરે છે તો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જે સભ્યો હોય તે અને શિક્ષકોનું જે મતદાન મંડળ હોય તેના દ્વારા પસંદગી કરવામાં આવે છે. ઉંમર તો કે 30 વર્ષથી વધુ ભારતનો નાગરિક હોય વિદેશનો નાગરિક વિધાન પરિષદનો સભ્ય બની શકે કાયમી ગ્રુપ છે જો અને 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. હવે જોઈએ વિધાનસભા વિધાન પરિષદમાં 30 વર્ષથી વધુ ઉંમર હતી અને વિધાનસભામાં 25 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ. સરકારી સંસ્થામાં સ્વવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. સરકારી સંસ્થામાં કામ કરતો હોવો જોઈએ નહીં. નોકરી સરકારી નોકરી કરતા હોય એ જે વ્યક્તિ છે એ વિધાનસભાનો સભ્ય બની શકે નહીં. નાદાર અસ્થિર એમની જે મગજની કે સજા પામેલ વ્યક્તિ ગુનેગાર ન હોવી જોઈએ. નાદાર જાહેર કરેલો હોય એ વ્યક્તિ વિધાનસભામાં આવી શકે નહીં. બીજું કોણ અસ્થિર મગજની પાગલ વ્યક્તિ ન ચાલે. આપણે ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સજા મળેલી હોય કોઈ પણ ગુનો થયેલો હોય એના ઉપર કોઈ પણ જાતનો કેસ થયેલો હોય આવો જે વ્યક્તિ જે છે એ વિધાનસભાના સભ્ય તરીકે પસંદગી પામી શકે નહીં. ચકાસણી કરવામાં આવે છે પછી એને વિધાનસભાનો સભ્ય બનાવી શકે છે. દરેક રાજ્યમાં વિધાનસભા હોય જ છે બરોબર છે. 182 બેઠકો જે છે અને ધારાસભ્યોની સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. જે તે રાજ્યની વસ્તીના આધારે ધારાસભ્યોની પસંદગી કરવામાં આવે છે. ગુજરાતની વિધાનસભા જે છે બરોબર છે ગાંધીનગર વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખાતે આવેલી છે. આપણે જે વિધાનસભા ગુજરાતમાં કેમ કે વિધાન પરિષદ નથી. હવે આપણે જોઈએ કે ચૂંટણી કઈ રીતના થાય છે વિધાનસભા તો કે સભ્યોની 5 વર્ષે ચૂંટણી થાય છે. વિધાનસભ્ય કે ધારાસભ્ય એને કહેવામાં આવે છે MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે એને ઓળખવામાં આવે છે. જે સભ્ય હોય છે બરોબર છે એને આપણે MLA તરીકે ઓળખીએ છીએ બરોબર. એનું ફૂલ ફોર્મ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવે છે. લોકો દ્વારા જેની ચૂંટણી કરવામાં આવે છે એટલે એમાં કોઈ જાતનો ભેદભાવ રહેતો નથી બરોબર છે. લોકો દ્વારા જે બધા વિધાન સભ્યો જે હોય છે એની લોકો દ્વારા પસંદગી કરવામાં આવે છે. ખાસિયત રાખવા હવે આજે કે જે સભ્યો છે એનો સમયગાળો કેટલો હોય છે તો કે વિધાનસભા જે છે એ કાયમી ગૃહ નથી. વિધાન પરિષદ છે કાયમી ગૃહ હતું. ખાસિયત રાખવા વિધાન પરિષદ છે એ કાયમી ગૃહ હતું. વિધાનસભા જે છે એ કાયમી ગૃહ નથી. કેટલીક અસામાન્ય ઘણી વખત એવી એમ કે છે પરિસ્થિતિઓ આવે તો આજે વિધાનસભા જે છે એનું એમ કે છે વિસર્જન પણ કરવું પડે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણની જોગવાઈ અનુસાર બંધારણમાં આવી જોગવાઈ આવો નિયમ છે કે અનુસાર સરકાર ચાલે એમ નથી કે રચના થઈ શકે એમ નથી ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે છે. કોઈ પણ રાજ્યમાં વિધાનસભા થવી શક્ય નથી એમ થાય કે આ સરકાર ચાલે એમ નથી તો રાજ્યપાલના કહેવાથી એ જે તે રાજ્ય હોય ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે. એટલે કે કેન્દ્ર દ્વારા જે કોઈ નિયમો હોય એ બધા નિયમો એમ કે છે કે એ જે તે રાજ્ય હોય એને જે નિયમોનું પાલન કરવું પડે. કોનું શાસન આવી જાય રાષ્ટ્રપતિ શાસન આવી જાય. કોઈ ન હોય મુખ્યમંત્રી નહીં કઈ નયા સરકાર નહીં તે સરકાર. કોનું શાસન આવી જાય રાષ્ટ્રપતિ શાસન જે તે રાજ્યમાં આવે આવું ક્યારેક જ બને છે. ત્યારે રાજ્યપાલ વહીવટ સંભાળે છે. ત્યારે તમામ વહીવટ કોણ સંભાળે છે રાજ્યપાલ. મુખ્યમંત્રી જે છે એ વહીવટ સંભાળતા નથી. કોણ સંભાળે તો કે રાજ્યપાલ છે એ વહીવટ સંભાળે છે. અને વિધાનસભાના સંચાલન માટે અધ્યક્ષ હોય છે જેને સ્પીકર કહીએ છીએ અને ઉપાધ્યક્ષ હોય છે જેને આપણે નાયબ સ્પીકર તરીકે ઓળખીએ છીએ. અને રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. જો રાજ્યપાલ પાસે એટલો હોદ્દો છે કે કોઈ પણ ખરડો જે હોય છે કોઈ પણ નિયમ પસાર કરવાનો હોય તો રાજ્યપાલ પાસે જાય અને એ જો સાઇન કરે કે હા ભાઈ આ જે કાયદો છે બરાબર છે તો જે ખરડો છે એ કાયદો બને. બાકી એ ખરડો છે એ કાયદો બનતો નથી. એટલે આવું તો ક્યારેક જ થાય છે રાષ્ટ્રપતિ શાસન લઈ આવવાની એમ કે છે પરિસ્થિતિ ક્યારેક જ ઊભી થાય છે.
ક્યારે કેમ કે છે કે રાજ્યની સરકારમાં કઈ ઉથલ પાથલ થઈ હોય, કઈ જે તે વસ્તુ કઈ થઈ હોય ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. હવે આપણે જોઈએ કે વિધાનસભા શું કાર્ય કરે છે. તો કે વર્તમાન કાયદાઓ સુધારવાનું, વર્તમાનમાં જે કાયદાઓ જે છે એમાં પરિસ્થિતિને આધારે કાયદાઓ સુધારવા વધારવાનું કાર્ય થાય છે. અંદાજપત્ર મંજૂર કરે છે, આખા વર્ષનો જેટલો ખર્ચો થયો હોય, કેટલો ખર્ચો થયો હોય, કેટલી આવક થઈ હોય, એટલા માટે અંદાજપત્ર જે છે એની રજૂઆત થાય અને મંજૂરી કરવાનું કાર્ય ત્યાં થતું હોય છે. નવા કાયદા બને છે ત્યાં, અને કારોબારી પર અંકુશ લઈ આવવાનું કાર્ય હોય છે. તે કારોબારીના જે બધા મંત્રીઓ હોય છે એનો અંકુશ, એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય વિધાનસભાના સભ્યોનું હોય છે. અને ઘણા બધા કાયદા એવા અયોગ્ય હોય તો એને રદ પણ કરી શકે છે. ટૂંકમાં કાયદા ઘડવાનું કાર્ય પણ ક્યાં થાય છે? ધારાસભામાં. ધારાસભામાં એટલે કે રાજ્યની વિધાન પરિષદ અને વિધાનસભામાં, બરોબર છે. હવે પ્રશ્ન કરી કોણ એમ કે છે કરી શકે, જો કદાચ ધારાસભામાં ગયા હોય, વિધાનસભામાં ગયા હોય, કઈ પ્રશ્ન હોય તો બધા બધા મંત્રીઓ મંત્રીઓ વચ્ચે કઈ રીતના પ્રશ્ન રજૂઆત કરી શકે? તો કે પ્રશ્ન કરીના સમયે કોઈ પણ સભ્ય નક્કી થયેલ વિષય પર પ્રશ્ન પૂછી શકે. નક્કી હોય ને પછી આપણે વચ્ચે વચ્ચે બોલી રાખીએ એવું હાલે નહીં. પ્રશ્નોતરીનો એક્ઝેક્ટ સમય હોય કે આટલા ટાઈમમાં જેને જે પ્રશ્ન જેને જે લગતા આ આ વિભાગનું હોય કે આ વિભાગનું હોય, બરોબર છે. નાણાંને લગતો હોય, શિક્ષણને લગતો હોય, આવાસને લગતો હોય, કાંઈ પણ હોય, પાણીને લગતો હોય, એ જે બધા પ્રશ્ન જે છે એ પૂછવા માટેનો યોગ્ય સમય હોય તો ત્યારે જે તે ખાતાનો મંત્રી એ જે જે ખાતાનો પ્રશ્ન હોય એને એ પ્રશ્ન પૂછી શકે, પણ યોગ્ય સમયે, વચ્ચે વચ્ચે બોલવાનું નહીં. જ્યારે આ સભા ચાલતી હોય ત્યારે સૂચનો આપી શકે, જે તે વિષય ઉપર શું આપી શકે, તો કે સૂચનો પણ આપી શકે, અને જે તે ખાતાના મંત્રીને ઉત્તર આપવાનો જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા કરવાની હોય છે. જે તે ખાતાનો હોય, બરોબર છે. પાણીને લગતો કોઈ પણ એમ કે છે પ્રશ્ન હોય તો એનો જે એમ કે છે મંત્રી હોય છે, આવાસને લગતો પ્રશ્ન, શિક્ષણને લગતો પ્રશ્ન હોય તો એને જે એમ કે છે શિક્ષણ ખાતાનો કોઈ પણ પ્રશ્ન હોય તો એને બીજા બીજા બધા મંત્રીઓ પૂછે, તમે આમ કરશો તો આમ થશે, આમ કરશો તેમ થાય. અત્યારે જ આપણે પ્રશ્ન ચાલે છે, શાળાઓ ખોલવી કે ના ખોલવી, તો ત્યાં એમ કે છે કે બેઠકો થાય, ચર્ચા વિચારણા કરે, બાળકોને બોલાવશું, એનું આટલું ધ્યાન રાખવું પડશે, શિક્ષકોનું છે, આ છે તે છે, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એટલે એમને પાછા એમ કે છે કે જે મંત્રીએ પ્રશ્ન પૂછ્યો એને ઉતારી દેવાનું, અને એના માટે તમે જરૂરી પગલાં શું લઈ રહી શક્યા છો એને પણ એની સ્પષ્ટતા કરવાની હોય છે. વિધાનસભો એમ કે છે કે વિધાનસભ્યો જે છે અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. જો જે તે ખાતાના વિધાનસભ્યો જે હોય છે એને એમ થાય કે ભાઈ હારો મારે પણ મંત્રીને કે મુખ્યમંત્રીઓને પ્રશ્ન પૂછવા છે, તો એ કોના દ્વારા પૂછી શકે છે? તો કે અધ્યક્ષ દ્વારા, જે જે સ્પીકર રાખેલા હોય ક્યારેક ધારાસભાની બેઠકો થતી હોય ત્યારે જોવાનું હોય બધું ટીવીમાં, તો આપણને ખબર પડે કે કેવી રીતના આ બધે ચર્ચા વિચારણા કરતા હોય છે. એટલે પ્રશ્ન પણ પૂછી શકે છે, ટૂંકમાં મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પણ પ્રશ્ન જે છે વિધાનસભ્યો છે પૂછી શકતા હોય છે. હવે આપણે જોઈએ કારોબારી. કારોબારી શું કરે કરે છે? તો કે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર હોય છે, મુખ્યમંત્રી મંત્રીમંડળનો સમાવેશ થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને બીજું શું? તો કે વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. મંત્રીમંડળ જે હોય છે એને આપણે શું કહીએ છીએ? તો કે રાજકીય કારોબારી અને અને વહીવટી જે અધિકારીઓ હોય છે તેને આપણે વહીવટી કારોબારી કહેવામાં આવે છે. કારોબારીમાં શું કાર્ય થાય છે? તો કે જે કાયદાઓ ધારાસભામાં ઘડવામાં આવે છે એ બધા કાયદાઓનું પાલન કરાવવાનું કાર્ય ત્યાં થતું હોય છે. ઘડેલ કાયદાઓનો અમલ કરાવવાનો અને આર્થિક સામાજિક બીજું શું? તો કે ગરીબી, બેકારી, શિક્ષણ, આરોગ્ય, વાહન, સંદેશાવ્યવહાર આ બધાની દેખરેખ અને રાખવાની હોય છે, કે લોકોની તેમાં સુખાકારી સચવાય, એ કોઈ પણ લોકોને કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો ન થાય એનું ખાસ કરીને લોકોને ધ્યાન રાખવાનું હોય છે, અને કાયદાઓનું પાલન કરાવવાનું હોય છે. આ જે કાયદાઓનું પાલન કોના દ્વારા કરાવે છે? તો કે જે આ બધા મંત્રીઓ જે હોય છે, જેમ કે જે પોલીસ ખાતું હોય છે એના દ્વારા કાયદાઓનું પાલન કરાવવાનું થતું હોય છે. જો કાયદાઓનું પાલનનું ઉલ્લંઘન થાય તો એમ કે છે કે કોર્ટમાં એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કે રાજ્યપાલ
રાજ્યના રાજ્યપાલ ગવર્નર જે છે હાલના કોણ છે તો આચાર્ય દેવવ્રત ખાસ યાદ રાખજો હાલના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે જે કે છે કે બંધારણીય વડા છે કારોબારી નહીં વડા છે ટૂંકમાં રાજ્યના વડા કહી શકે નિમણૂક આજે રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી 5 વર્ષ માટે રાજ્યપાલની નિમણૂક કરતા હોય राज्यपाल वडाप्रधान माहिती बहुमती पक्षना नेता नी निमणूक करे छे एटले के मुख्यमंत्री मुख्यमंत्री नी निमणूक कोण करे छे राज्यपाल कोण कोणी सलाह लिए छे तो के राष्ट्रपति वडाप्रधान नी सलाह लिए छे अने पछी एनी पसंदगी करवामां આવે છે બહુમતી પક્ષ મુજબ જે પક્ષને વધારે બહુમતી મળે એમાંથી એની પસંદગી કરવાની હોય છે ભાજપને વધારે મત એમ કે છે મેળા હોય ને કોંગ્રેસના ઉમેદવારને આપણે મુખ્યમંત્રી તરીકે રાખી દઈએ તો ચાલે ને અને કોંગ્રેસને વધારે મત મેળા હોય ભાજપના ઉમેદવારને આપણે મુખ્યમંત્રી તરીકે રાખી શકીએ તો એવું ચાલે ને એટલે જે પક્ષને વધારે મત મેળા હોય તેને આપણે મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવે છે કોણ કરે રાજ્યપાલ કરે કોની સલાહ લઈએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન એમના પસંદગી કર નાખે નહીં વિધાનસભાની બેઠકો બોલાવે છે જ્યારે જરૂર પડે ત્યારે આ બધા મંત્રીઓને બોલાવે છે અને અને બીજું શું તો કે વિખેરી પણ શકે છે જે બેઠકો બોલાવે છે એને એને પાછી એમ કે છે કે વિખેરવી એટલે કે એ જે એમ કે છે કે શું બોલાવે પરિષદ બોલાવવામાં આવે સભા બોલાવવામાં આવે એને પાછી જે સભા છે એનું વિસર્જન પણ એ કરી શકે છે વટહુકમ બહાર પાડી શકે છે તમામ પ્રકારના હુકમો જે છે એ પોતે બહાર પાડી શકે છે પ્રધાનોની નિમણૂક કરે છે જે બધા પ્રધાનો છે એની શું કરે છે તો કે નિમણૂક કરે છે ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે જો ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે રાજ્યપાલની સહી ન થાય ત્યાં સુધી ખરડો છે કાયદો બનતો નથી રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી વડી અદાલતના ન્યાયાધીશોની પણ નિમણૂક પોતે આપે છે વડી અદાલતના જે ન્યાયાધીશો હોય છે તેની નિમણૂક પણ રાજ્યપાલ કરે છે પણ કોની સલાહ લે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિની સલાહ દ્વારા હવે જોઈએ મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર આપણા હાલના વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય નવી સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે ખાસ યાદ રાખવાનું બરાબર આનું જે કાર્યાલય છે મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળનું કાર્યાલય ક્યાં છે આપણે ગાંધીનગરમાં સ્વર્ણિમ ભવન ખાતે ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે તેની નીચે એમ કે કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના અને નાયબ કક્ષાના હવે મુખ્યમંત્રી શું કાર્ય કરે છે તો કે મંત્રીમંડળની બેઠકો બોલાવી શકે છે કાર્યો પર દેખરેખ હોય છે મંત્રીઓ જે એની નીચે જે મંત્રીઓ જે બધા છે બરાબર છે એના કાર્ય પર દેખરેખ રાખે છે એની જરૂર પડે તો માર્ગદર્શન આપે છે ઘણી વખત આપણે જોતા રહીએ છીએ અને રાજ્યપાલને જાણકારી આપે છે જો આ જે કાર્ય કરે છે એનું માર્ગદર્શન મુખ્યમંત્રી રાખે પણ મુખ્યમંત્રી રાજ્યપાલને તમામ પ્રકારની જાણકારી આપે છે કે આવી રીતના કાર્ય થઈ રહ્યું છે અને રાજ્યપાલ જે છે કોને માહિતી આપે છે તો કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી પણ માહિતી આપી શકે છે પણ રાજ્યપાલ જે છે એ વચ્ચે માહિતી આપતા હોય છે મંત્રીઓની નિમણૂક કરે છે જે બધા મંત્રીઓ છે એની નિમણૂક મુખ્યમંત્રી કરતા હોય છે નાણા મંત્રી પાસે અંદાજપત્ર અને નાગરિકોના કલ્યાણ અને વિકાસની એના ઉપર ફરજો રહેલી હોય છે નાણા મંત્રી પાસેથી અંદાજપત્ર તૈયાર કરે છે કે આખા વર્ષમાં કેટલો ખર્ચ થયો આ છે તે છે ટૂંકમાં જેટલા બધા મંત્રીઓ છે એને એમ કે છે કે પોતે શું કાર્ય કર્યું એના ઉપર દેખરેખ રાખવાનું અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે અને નાગરિકોનું કલ્યાણ થાય નાગરિકોનો વિકાસ થાય એ જેની ફરજ રહેલી છે કોની તો કે મુખ્યમંત્રીની તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ કે ભાઈ આપણે જોયું કે રાજ્ય સરકાર જે છે એના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એમાં આપણે જોયું સ્થાનિક સરકાર શું છે અને રાજ્ય સરકારની રચના કઈ રીતના થાય છે બરોબર છે એમાં વિધાન પરિષદ વિધાનસભા વિશે આપણે જોયું
એની ચૂંટણી કઈ રીતના થાય, કેટલા સમય માટે, શું કાર્ય કરે છે, અને બીજું શું તો કે કારોબારી છે એમાં ત્યાં શું કાર્ય થાય છે, રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ રાજ્ય સરકારના કાર્યો શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. હું આશા રાખું છું કે આજનો જે ટોપિક હતા એ તમને સારી રીતના સમજાઈ ગયા હશે. ચલો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.